गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप हिंदी विषय भणीशू। हिंदी विषय में आप रिविजन करवानु छे। चोपड़ी में आप बधु भणी गया छे, हवे आप रिविजन करीशू। तेमा आप जोईशू तीरनी दिशा में वाँचीने शब्द बनाव। तीरनी दिशा में वाँचीने शब्द बनाव। तीर आप दिशा में वाँचीने शब्द बनावानो छे। मीन्स के आपने आ एक चंद्र जेवुं आपेलुं छे, तेनी आगळ एक 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 मूळाक्षरो आपेला छे अने तेनी सामे तीर मारेला छे अने तीरनी सामे बीजा बे शब्द अक्षरो आपेला छे मूळाक्षरो। पहेलो मूळाक्षर अने तीर मारेलुं छे अने बीजा मूळाक्षर छे ते तीरनी दिशामां जे मूळाक्षरो होय तेनी साथे जॉइंट करीने एक आખો આપણે શબ્દ બનાવવાનો છે। એટલે કે આપણને અ આપેલું છે, એને તીર મારેલું છે અને કાલ આપેલું છે, તો આપણે આખો શબ્દ બનાવવાનો છે। કેવી રીતે? અકાલ। તો એ શું લખવાનું? અકાલ। તેવી જ રીતે તમારે આ બધું એવી રીતે કરવાનું છે। શબ્દ આ બાજુ એક મૂળાક્ષર આપેલો હોય તીરની દિશામાં વાંચીને તે આપણે આખો શબ્દ બનાવીશું। પછી અહીં આપણને આપેલું છે આ અને તીરની સામે આપેલું છે જ, તો આપણે લખવાનું આ જ, લખીશું અહીંયા આ જ। પછી છે ઈ, અહીં એ આપેલું છે અને તીર મારીને મારત આપેલું છે, તો આપણે લખવાનું છે ઈ માર ત, લખીશું ઈ માર ત। પછી આપણને અહીં આપેલું છે ઈ ને સામે આપેલું છે સાઈ, ઈ આપેલું છે, તીર આપેલું છે અને સાઈ આપેલું છે, આપણે આખો શબ્દ બનાવવાનો છે ઈ સા ઈ, લખીશું ઈ સા ઈ। પછી આપણને આપેલું છે ઉ, પછી અહીં આપણને તીર આપેલું છે અને ઘર આપેલું છે ઉધર, લખીશું ઉ ઘર ર। પછી આપણને આપેલું છે અહીંયા ઉ અને અહીં આપેલું છે જા, તો ઉર્જા, તો તમારે લખવાનું છે અહીંયા ઉર્જા। તેવી જ રીતે બહુ બધા ઉદાહરણ આપ્યા છે, તે તમારે પૂર્ણ કરવાના છે, તે તમને હું બતાવું છું। પછી બીજું અહીં આપેલું છે અ આ ઈ ઉ ને ઉ, જેવી રીતે આપણે આગળ પહેલું જોયું તેવી જ રીતે અહીં આપણને આપેલું છે અને તીર આપેલા છે અને તેની સામે અનાર મ શારા દ શા ન તેવી રીતે મૂળાક્ષર આપેલા છે। આપણને પહેલો મૂળાક્ષર આપેલો છે અને તીરની સામેના મૂળાક્ષરોને જોડીને આપણે શબ્દ બનાવવાનો છે। જેની સાથે જે તીર મારેલું હોય તેની સાથેનો જ આપણે શબ્દ બનાવવાનો છે। પછી અ મ તેવી રીતે થવું જોઈએ નહીં, અ આપેલું છે અને તીરની સામેનો જ શબ્દ આપણે લેવાનો છે। પછી અ પછી તીર મારેલું છે ને ના ર, અ ના ર, તો લખીશું અહીંયા અ ના ર। પછી અહીં આપેલું છે આ અને સામે આપેલું છે મ, શું લખીશું આ મ। પછી છે અહીંયા ઈ અને તીરની સામે શારા, ઈ શારા, તો લખવાનું ઈ શારા। પછી આપણને આપેલું છે ઈ ને દ, તો લખીશું ઈ દ, તો ઈ દ। પછી આપણને આપેલું છે ઉ અને અહીંયા શા, તો લખીશું ઉ શા। પછી અહીંયા ઉ અને તીર ન મારીને ન, તો લખીશું ઉ ન। તેવી જ રીતે આપણે ત્રીજું ઉદાહરણ જોઈશું, આ આ ઈ ઉ ને ઉ આપેલું છે અને બધે તીર આપેલા છે અને તીરની સામે બીજા બીજા મૂળાક્ષરો આપેલા છે, તે મૂળાક્ષરો સાથે જોડીને આપણે શબ્દ બનાવવાનો છે। લખીશું અ ને સામે આપેલું છે જય, તો લખીશું અ જય, અ જય। પછી આપણનું અહીંયા આપેલું છે આ ને સામે આપેલું છે કાશ, તો લખીશું આ કાશ, આ કાશ। પછી આપણને આપેલું છે ઈ ને નામ, લખીશું ઈ ના મ। પછી છે ઈ ખ, લખીશું ઈ ખ। પછી ઉડાન, લખીશું ઉડાન। પછી સામે આપેલું છે આપણને ઉ ને તીર મારેલું આપેલું છે પર, તો આખો શબ્દ બનાવીશું ઉ પર, લખવાનું ઉ પર। પછી ચોથું ઉદાહરણ, પછી છે આપણને તીર આપેલું છે સામે અ આ ઈ ઉ ને ઉ આપેલું છે અને તીરની સામે બીજા મૂળાક્ષરો આપેલા છે, તે મૂળાક્ષરોની સાથે જોઈન્ટ કરીને આપણે એક શબ્દ બનાવવાનો છે। આપણને અ આપેલું છે,
સામે ગ્રહણ આપેલી છે. પછી લખવાનું અગહન. પછી છે આ આપેલું છે ને સામે દત્ત આપેલું છે તે લખવાનું આદત્ત. આ દ ત. પછી છે ઈ. પછી લાજ તો લખવાનું ઈ લાજ. પછી છે ઈશાન તો લખવાનું ઈશાન. તમને એવું આપેલું છે ને તીર આપેલું છે. પછી જ પછી પ જ આપેલું છે તો તમારે આખો શબ્દ બનાવવાનો ઉ પ જ. લખીશું અહીંયા ઉ પ જ. પછી અહીંયા આપણને ઉ આપેલું છે ને સામે તીર મારીને શ્મા આપેલું છે તો તે આખો શબ્દ આપણે જોડવાનો છે. ઉષ્મા લખીશું ઉષ્મા. પછી છે પાંચમું ઉદાહરણ અ આ ઈ ઈ ઉ ને ઉ આપેલું છે ને તીરની દિશા મારીને તીર મારીને મર પછી ગ પછી રાદા પછી માન પછી તરના પછી સર ને અ આ ઈ ઈ ઉ આપેલું છે. તીરની સામેનો શબ્દ મૂળાક્ષર જોડીને આપણે આખો શબ્દ બનાવવાનો છે તો એની સામે શું આપેલું છે મર. તો આપણે શું લખીશું અ મ ર. અ મ ર. પછી આપણને આ આપેલું છે ને તીરની સામે શું આપેલું છે ગ. તો લખીશું આ ગ. શું લખીશું આ ગ. અહીં પછી આપણને આપેલું છે ઈ. તીર માર્યું છે અને રા દા આપેલું છે ઈ રા દા. અહીં લખવાનું છે ઈ રા દા. તમને ગમે તે સામે શબ્દ આપ્યા હોય તીર મારેલું હોય અને બીજા મૂળાક્ષર આપેલા હોય તે જોડીને આપણે શબ્દ બનાવવાનો છે. પછી છે આપેલું છે ઈ અને તીર મારીને માન આપેલું છે તો શું લખીશું ઈ માન. શું લખવાનું ઈ માન. તો લખીશું ઈ માન. પછી અહીં આપણને શું આપેલું છે ઉ અને તીર મારીને તર ના. લખીશું ઉ તર ના. શું લખીશું ઉ ત ર ના. આપણને અહીં આપેલું છે ઉ અને તીરની સામે આપેલું છે સર. ઉ પછી તીરની સામે સર તો ઉ સર. તેવી જ રીતે તમારું ઉમર આગ ઈરાદા ઈમાન ઉતરના અને ઉસર આપણે આખા શબ્દ બનાવી દીધા છે. આમ ઉમર આગ ઈરાદા ઈમાન ઉતરના ને ઉસર તેવી રીતે આપણે આખો શબ્દ બનાવી દીધો છે. તેવા પાંચ ઉદાહરણ છે. જોઈએ અગહન આદત ઈલાજ ઈશાન ઉપજ ઉષ્મા. પછી આ બાજુ હતું અજય આકાશ ઈનામ ઈખ ઉડાન ઉપર. આ બાજુ અનાર આમ ઈશારા ઈદ ઉષા ઉન. અહીં આપેલું છે અકાલ આજ ઈભા ઈમારત ઈશાઈ ઉઘર અને ઉર્જા. તમારે આ નાની નોટમાં દોરવાનું છે આયરું આ. પછી આ બધું લખવાનું છે તીર મારીને વ્યવસ્થિત. પછી સામેના ખાનામાં તમારે તેના જવાબ લખવાના છે. હું તમને આ પાંચ જે મેં તમને ઉદાહરણ કરાવ્યા છે તેના હું ફોટા મૂકીશ. તેમાંથી તમારે જોઈને લખવાના છે અને એ પાંચ લખાઈ જાય ત્યાર પછી તમને ચોપડીમાં પણ આપ્યા છે તે ચોપડીમાંથી તમારે જાતે બનાવવાના છે અને તે પૂર્ણ કરવાનું છે. પછી છે પ્રશ્ન બે બ અથી શરૂ થતો શબ્દ શોધી તેમાં ખરું કરો તે આપણે આવતા પીરિયડમાં જોઈશું. તમારે આ નાની નોટમાં પૂર્ણ કરવાનું છે આ બધું જ વ્યવસ્થિત દોરીને.